हेलो नमस्कार विद्यार्थी मित्रों, મારું નામ છે જાડેજા સદા નોબલ સ્કૂલ ગ્રુપ તેમજ વાસુદેવ વિદ્યાલયની YouTube ચેનલમાં આપ સૌનો સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 2 માં ગણિતમાં એટલે કે દરેક વિદ્યાર્થી આ સાદી ગોતી કાઢવાની રહેશે, જેમાં ચેપ્ટર 5 પેટર્ન ફેઝ નંબર 49 બરાબર. આપણે આ પેટર્ન તો શીખી ગયા, આમાં શું હતું તો કે ચિત્રના આધારે. હવે ફેઝ નંબર 49 પર શું છે જુઓ તો કે આ પેટર્ન પાંચ દસ પંદર વીસ પચીસ અને
બારમાં પાંચ ઉમેરે તો કે સત્તર, સત્તરમાં પાંચ ઉમેરે તો કે બાવીસ, બાવીસમાં પાંચ ઉમેરે તો કે સત્યાવીસ. ત્યાર પછીની લાઈન એમાં શું કરવાનું છે તો કે ચાર ચાર ઉમેરવાના છે. એકવીસ, એકવીસમાં ચાર ઉમેરે તો પચીસ, પચીસમાં ચાર ઉમેરે તો કે ઓગણચાલીસ, ઓગણત્રીસ, ઓગણત્રીસમાં ચાર ઉમેરે તો તેત્રીસ, તેત્રીસમાં ચાર ઉમેરશું તો કેટલા થશે સાડત્રીસ, સાડત્રીસમાં ચાર ઉમેરશું તો કેટલા થશે એકતાલીસ. બરાબર. હવે ત્યાર પછીનું જોઈએ. દરેક વિદ્યાર્થીએ મારી સાથે આ પેટર્ન પૂર્ણ કરવાની રહેશે. ચાર પછી ખાલી જગ્યા, પછી બાર પછી ખાલી જગ્યા, પછી વીસ. તો એવું કેમ છે ચાર પછી ખાલી જગ્યા? એના માટે આપણે ચાર નો ઘડીયો પહેલા તો જોઈએ. ચાર એકમ ચાર, ચાર દુ આઠ, ચાર બે બાર, પછી ખાલી જગ્યા છે તો એટલે ચોકે ચોકે સોળ ને ચાર પંચાવીસ. તો એ જ રીતે છે. જો તમને ખ્યાલ હશે ને ચાર એક ચાર ને ચાર આપેલા છે, પછી ચાર દુ આઠ, અહીંયા લખી આપણે આઠ, ચાર બે બાર એ તમને આપેલા છે, ત્યાર પછી ચોકે ચોકે સોળ અહીંયા આપણે લખીશું સોળ, ત્યાર પછી ચાર પંચા વીસ જે તમને આપેલા છે, અને ચાર છ ચોવીસ. બરાબર. તો આમાં આ પેટર્નમાં શું હતું કે ચાર નો ઘડિયો, ત્યાર પછી આ પેટર્ન આપે છે ત્રણ, પછી અહીં ખાલી જગ્યા, અહીંયા પણ ખાલી જગ્યા, તો અહીંયા અહીં બાર આપેલા છે, અહીંયા ખાલી જગ્યા, અહીંયા કેટલા આપેલા છે અઢાર આપેલા છે. તો હવે આપણે જોઈએ આમાં આપણે ત્રણ નો ઘડિયો જોઈએ. તો કે ત્રણ એકમ ત્રણ, ત્રણ દુ છ, ત્રણ તેરી નવ, ત્રણ ચો બાર, ત્રણ પંચા પંદર, ત્રણ છ પંદર, હા બરાબર આવે છે, અહીંયા અઢાર આવે છે અને અહીંયા બાર આવે છે. આ જ રીતે થશે. અહીંયા લખવાનું રહેશે ત્રણ દુ છ, ત્રણ તેરી નવ, અને ત્રણ છ બાર આપેલા છે, અહીંયા લખવાનું ત્રણ પંચા પંદર, ત્રણ છ અઢાર, ત્રણ પંચા પંદર એટલે આમ નથી લખવાનું. બરાબર. જે આન્સર જે પાછળ આવે છે ને એ જ લખવાનું છે દરેકમાં. આ બધામાં એ જ રીતે લખવાનું છે. હવે અહીંયા આપેલા છે વીસ ખાલી જગ્યા, અઢાર ખાલી જગ્યા, સોળ ખાલી જગ્યા. તો આમાં શું કરવાનું હશે તો કે ઉતરતા ક્રમમાં સૌથી પહેલા મોટી સંખ્યા છે વીસ, એનાથી નાની કઈ સંખ્યા આવશે ઓગણીસ, એનાથી નાની સંખ્યા અઢાર આપેલી છે, એનાથી નાની સંખ્યા સત્તર, એનાથી નાની સંખ્યા સોળ આપેલી છે, તો સૌથી નાની સંખ્યા અહીં આપવાની છે પંદર. બરાબર. હવે એના પછીની પેટર્ન આપણે જોઈએ. એકત્રીસ ખાલી જગ્યા ખાલી જગ્યા, ચોત્રીસ ખાલી જગ્યા અને છત્રીસ. તો જોઈએ આપણે એકત્રીસ પછી શું આવશે તો કે બત્રીસ, બત્રીસ પછી શું આવશે તો કે તેત્રીસ, તેત્રીસ પછી ચોત્રીસ તો આપેલા છે, ચોત્રીસ પછી શું આવશે તો કે પાંત્રીસ, અહીંયા છત્રીસ આપેલા છે. તો વિદ્યાર્થી મિત્રો તમે પણ આ પેજ નંબર ઓગણપચાસ ની પેટર્ન વ્યવસ્થિત આડાવડા એકવીસ સંખ્યા આડાવડી જોવી જોઈએ, અને જે ખાનામાં જે સંખ્યા લખેલી છે એ જ પ્રમાણે તમે જોઈને પેજ નંબર 49 એટલે કે આ પેજ તમારે વ્યવસ્થિત રીતે પૂર્ણ હોવું જોઈએ. નેક્સ્ટ વિડીયોમાં આપણે ફરી મળીશું. થેન્ક યુ.